जो महुआ की बात करवामां आवे तो भावनगर ना महुआ में केवा प्रकारना दृश्यो सर्जाया छे। अहींया तो भारी थी अति भारे वरसाद तो वरसी रह्यो छे, परंतु महुआ में एपीएमसी ना तमाम शेड उड़ी गया छे। डुंगळी घऊं कपासना पाक ने मोटू नुकसान थयुं छे तेवा पण समाचार वहेता थया छे। कोल्ड स्टोरेज ना पण छापरा उड़ी जता अनाज पलटी गयुं छे। लाखों रूपियानुं नुकसान थता वेपारीओ में क्यांक ने क्यांक चिंतानो माहोल हाल तो सर्जाई रह्यो छे। एपीएमसी ना डायरेक्टर साथे पण मंतव्य न्यूज तरफथी खास वातचीत करवामां आवी हती। तेमनी तरफथी पण चित करवानो प्रयास करवामां आव्यो हतो अने जाणवानो प्रयास करवामां आव्यो के महुआमां केवा प्रकारनी हाल तो परिस्थिति जोवा मळी रही छे। वावाझોડાએ તાવતે વાવાઝોડાએ જે પ્રકારનું અહીંયા નુકસાન કર્યું છે અનેક જગ્યા પર, ત્યારે મહુવામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે એપીએમસીના ડાયરેક્ટર સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। જાણવા મળ્યું હતું કે લાખોનું નુકસાન થયું છે, વેપારીઓમાં ક્યાંકનો ક્યાંક ચિંતાનો પણ માહોલ હાલ તો પ્રવર્તી રહ્યો છે। કોલ્ડ સ્ટોરેજના પણ છાપરા ઉડી જતા અનાજ બધું જ પલડી જવા પામ્યું છે। ડુંગળી ઘઉં કપાસના પાકને પણ મોટું નુકસાન થવાની ભીતિ હાલ તો સર્જાઈ રહી છે। મહુવા એપીએમસીના તમામ શેડ ઉડી ગયા હોય તેવા દ્રશ્યો અહીંયા ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। તાવતે વાવાઝોડાએ અનેક જગ્યાઓ પર તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો અમે આપણે દેખાડી રહ્યા છે। અનેક જગ્યાઓ પર જે પ્રકારના દ્રશ્યો ભયાવહ દ્રશ્યો સર્જાયા છે, મહુવામાં પણ તાવતે વાવાઝોડાની અસર જોવા મળી છે। એપીએમસીની જો વાત કરવામાં આવે તો મહુવાના એપીએમસીના તમામ શેડ ઉડી ગયા હોય તેવા દ્રશ્યો અહીંયા દેખી શકાય છે। ડુંગળી સહિત નો જે માલ હતો તે માલ પણ અત્યારે પલડી ગયો છે અને જેના કારણે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। એપીએમસી ના આ દ્રશ્યો ખાસ જોઈ રહ્યા છે કે જે પ્રકારે સમગ્ર શેડ પડવાના કારણે જે સમગ્ર અનાજનો જથ્થો હતો ડુંગળી હતી તે પલળી ગઈ છે, બગડી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારની સ્થિતિ અત્યારે મહુવામાં જોવા મળી રહી છે, મહુવા એપીએમસીમાં મોટું નુકસાન થયું છે। આપણે એપીએમસીના ડાયરેક્ટર સાથે સીધી જ વાત કરીશું। સર, જે પ્રકારે અત્યારે એપીએમસીમાં શેર ધરાશાય થયો છે, કેટલું નુકસાન થયું છે? આ અમારો જે શેર આપ જોઈ રહ્યા છો, લગભગ 25-30 વર્ષ જૂનો શેર, મોટામાં મોટો શેર, લગભગ 75% શેર ઉડી ગયો છે। એ સિવાય લગભગ તમામ ગોડાઉનના ઉપરના છાપરાઓ એ પણ ઉડી ગયા છે। અમારું માર્કેટિંગ યાર 90 વીઘામાં છે, 90 વીઘાની અંદર લગભગ છાપરાઓ બધા ઉડી ગયા છે। હાલ અમારું એક કોલ્ડ સ્ટોરેજ જે છે, કોલ્ડ સ્ટોરેજમાં પણ ખાસી એવી નુકસાની છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહી શકાય ઘણી જ એવી નુકસાની છે, આપ જોઈ શકો છો। ખેડૂતોનો માલ આવે કે ડુંગળી પણ નુકસાનમાં ગઈ છે, વેપારીના અનાજ આ પણ મોટી નુકસાનીમાં ગઈ છે, અને ઝાડ અને પાનની તો કોઈ કલ્પના ન કરી શકાય એટલી નુકસાની થઈ છે। કુદરતનો કેર છે જે આપ જોઈ શકો છો। ખાસ કરીને વાત કરીએ તો ડુંગળીનો પાક મોટા ભાગે અહીંયા હોય છે અને અનાજના પણ જથ્થા હોય છે, અનાજને અને ડુંગળીને કેટલું નુકસાન થયું? અનાજ અને ડુંગળીને અમે માર્કેટિંગ યાર્ડમાં જયારે વાવાઝોડાની આગાહી આપી ત્યારે અમે ખેડૂતોને લાવવાની ના પાડી હતી, પણ સમગ્ર એરિયાની અંદર ખેડૂતોના પોતાના ખેતરમાં માલ પડ્યા હોય, વેપારીઓ પોતાનો માલ લીધેલો હોય, એ પોતાની ફેક્ટરીમાં હોય કે પોતાના ગોડાઉનમાં હોય, એની ખાસી એવી નુકસાની કહી શકાય મહુવા તાલુકાના ખેડૂતોને ડુંગળીના પાકની બહુ મોટી નુકસાની ગણવાની। અહીંયા જે આ એપીએમસીમાં જેટલા શેર છે, જેટલા બી ગોડાઉનો છે, તે ગોડાઉનના પણ છાપરા ઉડી ગયા છે? હા, ગોડાઉન 92 ગોડાઉન, નાના મોટા મોટા ગોડાઉન 92 છે, એ બી સિવાય નાની મોટી ઓફિસો 50 જેટલી છે। લગભગ 50% ગોડાઉનોના ઉપરના છાપરા ઉડી ગયા છે અને લગભગ માર્કેટિંગના નાના મોટા શેર નુકસાન કરેલું છે। જે પ્રકારે એપીએમસીના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે મોટા પાયે નુકસાન એપીએમસીમાં થયું છે અને ખેડૂતોનો જે માલ હતો તેને વેપારીઓને પણ મોટા પાયે નુકસાન થશે, અને અત્યારે હાલની સ્થિતિ વાત કરીએ તો મહુવા એપીએમસીમાં તમામ જે ડુંગળીનો જથ્થો હતો અથવા તો અનાજનો જથ્થો હતો તે પલટી જવાથી નુકસાન થયું છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે ભાવેસ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, મહુવા। વર્ષ ખેડૂતોએ જે પ્રકારે મહેનત કરી હતી તેમની મહેનત પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી પડ્યું હોય તેવા દ્રશ્યો પણ આ વાવાઝોડાને કારણે સર્જાયા છે। ડુંગળી ઘઉં અને કપાસના પાકને મોટું નુકસાન થયું હોય તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે। કોલ્ડ સ્ટોરેજના પણ છાપરા ઉડી જતા અનેક પ્રકારનું અનાજ અહીંયા પલડી ગયું છે। તો અમે તમને સ્ક્રીન પર દેખાડી રહ્યા છે, અનેક પ્રકારના શેડ પણ અહીંયા પડી ભાંગ્યા છે। એપીએમસીની આ દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છે, મહુવાના એપીએમસીની આ દ્રશ્યો છે, જ્યારે કે બીજી બાજુ
वरसाद पड़ता रोड रस्ता पण खराब थया होय तेવા દ્રશ્યો સર્જાયા છે।